विद्यार्थी मित्रों, आल्डिहाइड, कीटोन अने कार्बोक्सिलिक एसिड में आपनुं स्वागत छे। आपणे जाणीए छीए के आल्डिहाइड अने कीटोन नी रासायणिक प्रक्रियाओ जे आपणे समझता हता एमां कुल तमने खबर ज होय तो आपणे जुदी जुदी सात प्रकारनी अने आम आपणी बुक प्रमाणे छ प्रकारनी आपणे प्रक्रियाओ जे छे ए आपणे समजशुं, जेमां आपणे सौथी पहेला केन्द्र अनुरागी युगशील प्रक्रिया जे छे एनी आपणे वात करशुं। पछी न्यूक्लियोफिलिक एडिशन रिएक्शन એટલે કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા બાદ તરત જ પાણીનો અણુ દૂર થઈ જાય એટલે કે એનું વિલોપન થઈ જાય તે, ત્રીજું રિડક્શન, ચોથું ઓક્સિડેશન, પાંચમું હેલોજિનેશન અને છઠ્ઠું આલ્કલી સાથેની પ્રક્રિયાઓ। છ પ્રક્રિયાઓ આપણા એનસીઈઆરટી ના અભ્યાસક્રમમાં છે તો એને આપણે સ્ટેજ બાય સ્ટેજ સમજવાનો પ્રયત્ન કરશું, જેમાં આપણે સૌથી પહેલી જે પ્રક્રિયા હતી ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન એટલે કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ, જેની અંદર આપણે ગયા લેક્ચરમાં હાઇડ્રોજન સાયનાઇડ ઉમેરીને અને બીજા નંબરમાં સોડિયમ બાયસલ્ફાઇટ ઉમેરીને આપણે જોયેલું હતું અને બંનેની જે એપ્લિકેશન હતી એને પણ આપણે ધ્યાનમાં રાખેલી હતી। આજે હવે આપણે જે વિચારીએ છીએ અને એ છે ગ્રિગનાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ। તમને બધાને ખબર છે કે આ પાર્ટ થઈ ગયો છે, તમારી ટેક્સ્ટબુકની અંદર એની કોઈ વાત એટલા માટે નથી કરી, એ લોકોએ એવું કહી દીધું છે। જુઓ એકમ 11 અને ધોરણ 12, તમને યાદ આવે તો આપણે આલ્કોહોલ અને આલ્કોહોલની જે બનાવટ હતી, જેમ કે ફોર્માલ્ડિહાઇડ પ્રાઇમરી આલ્કોહોલ આપે, બાકીના કોઈ પણ આલ્ડિહાઇડ સેકન્ડરી આલ્કોહોલ આપે અને કોઈ પણ કીટોન ટર્શરી આલ્કોહોલ આપે, પણ હજી આપણે એક વખત ફરીથી પાછું આપણે એને રિવાઇઝ કરી લઈએ, થોડુંક વ્યવસ્થિત રીતે સારી રીતે આપણે જોતા જઈએ છીએ। આપણે બધાને ખબર છે કે આલ્ડિહાઇડ અને કીટોન જે છે એનું ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે યોગશીલ પ્રક્રિયા કરી મળતી જે મધ્યસ્થી નિપજ અથવા જે યોગશીલ નિપજ જે છે એનું જલ વિભાજન આપણે ખનિજ એસિડની હાજરીમાં કરતા આપણને આલ્કોહોલ મળે છે, જેને આપણે જો કોઈ સામાન્ય સમીકરણના રેફરન્સમાં બતાવવું હોય તો હું તમને આવું કહેવા માંગુ છું કે મારી પાસે સી ડબલ બોન્ડો છે। આપણે જાણીએ છીએ કે કાર્બન આંશિક રીતે ધન વીજભારિત અને આંશિક રીતે ઋણ વીજભારિત છે અને અહીંયા આપણી પાસે છે આર એમ જી એક્સ, જ્યાં આર ડેલ્ટા માઇનસ છે, MgX ડેલ્ટા પ્લસ છે। હવે તમને બધાને ખબર છે કે આ જે ગ્રિગનાર્ડ રિએજન્ટ છે એ જે છે એ આંશિક રીતે ધન વીજભારિત કાર્બન સાથે જે છે એ જોડાશે ત્યારે એનો પાઈ બંધ જે છે એ અહીંયા શિફ્ટ થઈ જશે, કઈ બાજુ? ઓક્સિજન બાજુ શિફ્ટિંગ થઈ જશે। ફરી એકવાર આપણે બધાને ફરી એકવાર આલ્ડિહાઇડ અને કીટોન જે કોઈ પણ હોય તે એની જ્યારે તમે ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરો તો આપણે ખબર છે ગ્રિગનાર્ડ પ્રક્રિયકમાં જે આર છે એ બેસ્ટ કાર્બન આયન છે અને આ કાર્બન આયન આંશિક રીતે ધન વીજભારિત કાર્બન સાથે આકર્ષણ પામીને જોડાશે ત્યારે અહીંનો પાઇપ બંધ જે છે એ સ્થળાંતર પામીને ઓક્સિજન પાસે જશે અને એ માઇનસ પાસે આનો MgX ભાગ જોડાય અને સૌથી પહેલા તમને એક યોગશીલ નિપજ પ્રાપ્ત થશે અને જે કંઈક યોગશીલ નિપજ જે છે એ કંઈક આ રીતે તમને પ્રાપ્ત થશે, આ OMgX છે અને અહીંયા આર છે, આ તમને જે મળેલું છે એ છે યોગશીલ નિપજ। હવે આ જે તમને યોગશીલ નિપજ મળે છે એનું તમારે એસિડિક જલ વિભાજન કરવાનું છે ખનિજ એસિડની હાજરીમાં, તો આપણને એ પણ ખ્યાલ છે કે આ સી છે, આ ઓ એચ છે, આ આર, એટલે તમને જે નિપજ બનશે એ રિસ્પેક્ટિવ આલ્કોહોલ એટલે અનુવર્તી આલ્કોહોલ છે કંઈ પણ હશે તે પ્રમાણે બનશે અને એમ જી ઓ એચ એક્સ એ છૂટું પડી જશે, રાઈટ? હા, આપણી આખી એક પ્રક્રિયા જે છે જેને આપણે ધ્યાનથી જોવાની છે। હવે પ્રશ્ન એવો છે કે આપણે આમાં અલગ અલગ ઉદાહરણો જોતા જઈએ છીએ, જેમ કે હું તમને પહેલું ઉદાહરણ જે સમજાવવા માંગુ છું એ છે મારી પાસે એચ છે, અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે, આ એચ છે। આની પ્રક્રિયા આપણે કોઈ પણ અહીંયા છે ને ખાસિયત શું છે કે કોઈ પણ ગ્રિગનાર્ડ પ્રક્રિયક તમે લઈ શકો છો આર એમજીએક્સ। ફરી એકવાર આમાં આર જે છે એ માઇનસ છે, આ એમજીએક્સ પ્લસ છે, આ આપણે ખબર છે ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ, આ આર જે છે એ અહીંયા જોડાશે એટલે પેલા તમને જે અહીંયા મધ્યસ્થી નિપજ મળશે એ કંઈક આ રીતે આવશે ને, આ એચ, આ સી, આ એચ, અહીંયા શું છે ઓ એમ જી એક્સ છે અને અહીંયા શું આવી જશે તો કે અહીંયા આર આવશે। ચાલો, રેડી? આ તમને મધ્યસ્થી નિપજ બની ગઈ અને હવે આપણે આ એસિડિક જલ વિભાજન આપણે કરશું, તો એસિડિક જલ વિભાજનથી આ એચ સી એચ ઓ એચ અહીંયા શું આવશે આર અને અહીંયા છૂટું પડી જશે શું તો કે MgOHX। આ તમને કયો આલ્કોહોલ મળ્યો છે? પ્રાઇમરી આલ્કોહોલ તમને પ્રાપ્ત થાય છે, પ્રાઇમરી આલ્કોહોલ। ઇન શોર્ટ,
તમે ફોર્માલ્ડિહાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરાવો છો ગ્રિગનાર્ડ પ્રક્રિયકની, અને અહીંયા આમ તમારે ખબર હોય તો અહીંયા શુષ્ક ઇથર જોશે, અહીંયા આપણે શુષ્ક ઇથર, કારણ કે જરાક પણ પાણી જો દેખાશે, ભેજ દેખાશે, હ્યુમિડિટીનું કંઈ પણ દેખાશે, તો એ તરત જ આર માઇનસ એના એચ સાથે જોડાઈને અનુવર્તી હાઇડ્રોકાર્બન આપી દેશે. એટલે જ્યારે પણ ગ્રિગનાર્ડ પ્રક્રિયકનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ધ્યાન એ રાખવાનું છે કે હંમેશા શુષ્ક ઇથરની હાજરી હોવી જરૂરી છે. આ તમારું જે પેલું રી, એવી રીતે હું તમને બીજો કોઈ પણ એક આલ્ડીહાઇડ બતાવું છું. ફોર્માલ્ડીહાઇડ સિવાયનો કોઈ પણ આલ્ડીહાઇડ હોય જેને આપણે નામ આપીએ છીએ, સપોઝ કે અત્યારે તમે તમને જે આપું છું એ એસિટાલ્ડીહાઇડ છે, એસિટાલ્ડીહાઇડ. બાકી હું તમને શું કહું છું, કોઈ પણ આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ પણ તમે લઈ શકો છો. આની પ્રક્રિયા તમે આર માઇનસ એમ જી એક્સ પ્લસ સાથે કરશો, ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે શુષ્ક ઇથરની હાજરીમાં આ પ્રક્રિયા કરવાની. જો તમે આ પ્રક્રિયા કરશો તો તમને અહીંયા નિપજ તરીકે પેલા મધ્યસ્થી નિપજ શું મળશે અહીંયા, તો કે આ સી એચ થ્રી છે, રાઈટ. પછી તમે જોશો તો અહીંયા સી છે, અહીંયા શું છે, એચ છે. આ બાજુ અહીંયા શું આવી જશે, ઓ એમ જી એક્સ છે, અને અહીંયા શું છે, આર. આ તમારી પાસે શું આવી ગઈ, યોગશીલ નિપજ અથવા મધ્યસ્થી નિપજ, રાઈટ. હવે તમે એનું ખનિજ એસિડની હાજરીમાં, એચસીએલ ની હાજરીમાં એનું જલ વિભાજન કરાવશો તો આપણને સી એચ થ્રી છે, આ સી છે, અહીંયા એચ છે, આ OH છે, અને આ R, એટલે કે તમને દ્વિતીયક આલ્કોહોલ જે છે એ પ્રાપ્ત થશે, દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. અને રાવ્યતા મુજબ અહીંયા આપણે જાણીએ છીએ MgOHX એ શું થઈ જશે, છૂટું પડી જશે, MgOHX છૂટું પડી જશે. આપણે ખ્યાલ આવી ગયો હશે. હવે હું તમને જસ્ટ કીટોનનું પણ એક એક્ઝામ્પલ ભેગું આપી જ દઉં છું, એટલે શું આપણો એકદમ રિવિઝન એ પરફેક્ટ થઈ જાય. અહીંયા કોઈ પણ કીટોન તમે લઈ શકો છો, રાઈટ. અત્યારે મેં તમને જે બતાવું છું એનું નામ છે એસિટોન. આ એસિટોનની તમે આર એમ જી એક્સ સાથે પ્રક્રિયા કરશો તો આપણે આ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ, એટલે તમારો આ આર માઇનસ આની સાથે જોડાશે ત્યારે તમારો આ પાઈ જે છે એ અહીંયા શિફ્ટિંગ થઈ જશે. આ પ્રક્રિયા હજી એકવાર પાછું સમજાવું છું, શુષ્ક ઇથરની હાજરીમાં જ આપણે કરશું. શું મળશે તમને, યોગશીલ નિપજ, રાઈટ. તો આ તમને એડિશન પ્રોડક્ટ તમને મળશે. અહીંયા આ ઓ એમ જી એક્સ છે અને અહીંયા શું છે, આર છે. હવે તમે એનું એસિડિક જલ વિભાજન કરાવો. જો તમે એસિડિક જલ વિભાજન કરાવશો તો સી એચ થ્રી સી સી એચ થ્રી, અહીંયા શું છે, ઓ એચ, અને આ આર, વત્તા શું છૂટું પડી જશે, એમ જી ઓ એચ એક્સ. આ તમને જે મળે છે એ કયો આલ્કોહોલ બને છે, તો કે આ તમને તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે, તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. તો આપણે જોયું કે અહીંયા કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હોય અથવા એરાઇલ ગ્રુપ ગ્રિગનાર્ડ રિએજન્ટમાં હોય તો ઈચ ગ્રુપ અહીંયા શું થશે, તો કે કાર્બોનિલ કાર્બન ઉપર સ્થાપિત થઈ જશે. અને આના તમને ગમે તે વસ્તુના એમસીક્યુઝ પૂછી શકાય છે, તમને થિયરી પૂછી શકાય છે, તો તમને એનો ખ્યાલ આવવો જોઈએ. ઘણી વખત અમુક એક્ઝામમાં રિવર્સ પૂછે કે આ આલ્કોહોલ છે, આ આલ્કોહોલ છે અને આ કીટોન છે, તો કયો ગ્રિગનાર્ડ રિએજન્ટ હોવો જોઈએ, તો તમારે આખું રિવર્સ પણ તમને આવડવું જોઈએ. થોડીક એની પ્રેક્ટિસ પણ આપણે કરવાની રહેશે, કારણ કે નીટના પેપરની અંદર એવી રીતે પ્રશ્નો જે છે એ પૂછાયેલા હોય છે. હવે એના પછીનો જે વિભાગ આપણે જે લેવા માંગીએ છીએ, અને એ જે વિભાગ જે છે એ આપણો ડી વિભાગ છે, ડી વિભાગ. હવે ડી વિભાગમાં આપણે અત્યારે આપણી જે બુક જે બતાવે છે એ છે આલ્કોહોલ સંયોજનોનું ઉમેરણ. આપણે એક ઇન્ટરેસ્ટિંગ પોર્શન છે, આલ્કોહોલ જે સંયોજનો જે છે એનું ઉમેરણ, એટલે એને આપણે ઉમેરવા માંગીએ છીએ. હવે આ આલ્કોહોલ સંયોજનો શા માટે ઉમેરવામાં આવે છે એ પણ એક સમજવા જેવું છે, કારણ કે આલ્કોહોલ જે છે ને એ પણ સારા જેને, અથવા અહીંયા હું મારી ભાષામાં પણ અહીંયા હું તમને થોડુંક બતાવું છું, અહીંયા અમે એવું પણ કહીએ છીએ એસિટાલ અને કીટાલ, બરાબર છે, એસિટાલ કીટાલ સંયોજનો બનશે અહીંયા, બરાબર છે. હવે આને હું કેવી રીતે તમને બતાવવા માંગુ છું તમે બરાબર ધ્યાનથી તમે જોજો. મારી પાસે જે છે ને અહીંયા આર છે, આ સી છે, આ એચ છે, અહીંયા ડબલ બોન્ડો છે. આ જે છે એ ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે. આની પ્રક્રિયા હું આલ્કોહોલ સાથે કરું છું, પણ તમે જ્યારે આ પ્રક્રિયા આલ્કોહોલ સાથે જ્યારે કરતા હો ત્યારે અહીંયા શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડની હાજરી જરૂરી છે, રાઈટ. હવે તમે બરાબર જોજો, હાઇડ્રોજન ક્લોરાઇડ શુષ્ક, રાઈટ.
એની હાજરીમાં સૌથી પહેલા તમને જે અહીંયા બનશે એ શું બનશે તમે જુઓ, આર સી એચ, અહીંયા તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો ઓ આર ડેશ છે અને અહીંયા છે ને આ ઓ એચ છે. આનું નામ છે ને હેમી એસિટાલ છે. શું નામ છે? હેમી એસિટાલ. હેમી એટલે અડધો, હાફ, રાઈટ? હેમી એસિટાલ એનું નામ પડેલું છે. હવે અહીંયા તમને જે હેમી એસિટાલ મળે છે, પેલા તો નમોનો કે આવું થવાનું કારણ શું છે તમે બરાબર? સૌથી પહેલા તમે કહો આમાં મેઇન રોલ છે ને હાઇડ્રોક્લોરિક એસિડનો છે. આ હાઇડ્રોક્લોરિક એસિડનો જે એચ પ્લસ છે એ આને, એટલે આનો પાઇપ બંધ આ બાજુ શિફ્ટ કરાવશે અને આને વધારે કાર્બન પ્લસ ડેલ્ટા કરાવશે. એટલે આનો જે ઇલેક્ટ્રોન અનુરાગી સ્વભાવ છે ને એ શું કરશે? એનો ઉદ્ભવ કરાવશે. હવે ત્યારે શું થશે? તો કે તમારો જે આર ઓ માઇનસ છે એ હવે શું જોડાશે? આની સાથે જોડાશે કે ન્યુક્લિયોફાઇલ છે ને એચ પાછો આની પાસે મળી જશે. આમ તમે જોવા જાઓ તો અહીંયા એચસીએલ નો જે રોલ તમે જે જુઓ છો, એ એચસીએલ નો રોલ શું છે? તો કે કાર્બોનિલ સંયોજનોના જે ઓક્સિજન હતા એને પ્રોટોનીકૃત કરે છે, એના ઘરમાં પ્રોટોન ઉમેરે છે. એટલે કાર્બોનિલ કાર્બન જે હતો એની ઇલેક્ટ્રોન અનુરાગી પણ, એટલે કે એનો ઇલેક્ટ્રોફિલિક નેચર શું કરી નાખે છે? એ વધારે છે. આ એનો પહેલો સ્વભાવ છે. બીજું કે જ્યારે આ પ્રક્રિયા થઈ, હવે એના પછીનો પાછો બીજો પોર્શન છે. હજી હું ફરીથી પાછો શું લઉં છું? થોડો વધારે આલ્કોહોલ લઉં છું. પેલા મેં શું કર્યું હતું? 1:1, એટલે કે મોનોહાઇડ્રિક આલ્કોહોલનું એક ઇક્વિવેલન્ટ લીધેલું હતું. આ મોનોહાઇડ્રિક આલ્કોહોલનું એક ઇક્વિવેલન્ટ લીધેલું હતું. હવે હું થોડુંક વધારે શું કરી રહ્યો છું? એની અંદર પાછો આલ્કોહોલ વધારે લઉં છું. કોની હાજરી રાખું છું? શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડની હાજરી રાખું છું. અને અહીંયા પાણીનો ભાગ શું થઈ જશે? નીકળી જશે. એટલે હવે તમે જોશો ને તો ફરીથી પાછું અહીંયા આરસીએચ તો બધું બરાબર જ હતું, અહીંયા ઓ આર ડેશ છે ને અહીંયા પણ ઓ આર ડેશ છે. આ જે તમને બને છે એનું નામ શું છે? તો કે એસિટાલ. આનું નામ શું છે? એસિટાલ. એટલે ઇન શોર્ટ, ફરીથી તમે બહુ જ ધ્યાનથી તમે જોશો તો અહીંયા આલ્ડીહાઇડની તમે મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે, મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરી તો એનું મધ્યવર્તી હેમી એસિટાલ બન્યું. અને એમાં તમને એચસીએલનો શું સ્વભાવ છે એ મેં તમને બતાવ્યો. અને આ જે સંયોજનો જે છે એને આપણે એસિટાલ સંયોજનો પણ કહેવામાં આવે છે, બરાબર છે? હવે બહુ ધ્યાનથી તમે જોશો ને તો એસિટાલ સંયોજનો છે ને એ જેમિનલ છે. જુઓ, કારણ કે જેમિનલ ડાય આલ્કોક્સી છે, જેમિનલ ડાય આલ્કોક્સી બનેલા છે. ચેક કરી લેજો, રાઈટ? જેમિનલ એટલે એક જ કાર્બન ઉપર બે સમાન જોડાયેલા હોય તો એને આપણે જેમિનલ કહીએ છીએ. આ રીતે તમને જેમિનલ ડાય આલ્કોક્સી કમ્પાઉન્ડ તમને પ્રાપ્ત થાય છે. હું તમને જો આનું ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરું તો આનું ઉદાહરણ કંઈક આવું આપી શકું છું. તમે ચેક કરજો, મારી પાસે છે CH3, સી ડબલ બોન્ડ ઓ એચ. ફરી આનું નામ શું છે? તો આનું નામ છે એસિટાલ્ડિહાઇડ. એટલે તમને ઉદાહરણથી એકદમ સ્પષ્ટ થઈ જશે. હવે આ એસિટાલ્ડિહાઇડની હું કોની સાથે પ્રક્રિયા કરું છું? તો કે સપોઝ કે હું ઇથેનોલ સાથે પ્રક્રિયા કરું છું, C2H5OH. આપણે આ ખબર છે ડેલ્ટા માઇનસ છે, આ ડેલ્ટા પ્લસ છે, અહીંયા ડેલ્ટા પ્લસ છે, આ ડેલ્ટા માઇનસ છે. આ પ્રક્રિયા હું શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરું છું. પણ આમાં સૌથી પહેલો રોલ HClનો છે. આ H જે છે આની સાથે કનેક્ટ થઈ જશે, પાઈ શિફ્ટ થઈ ગયા છે અને વધારે ડેલ્ટા પ્લસ કરશે. આ ન્યુક્લિયોફાઇલ છે એ હવે આના ઘરમાં એટેક કરશે. તો તમને હવે બહુ જ ધ્યાનથી તમે જોશો તો આ તમને અહીંયા ઓ, C2H5 અને OH. આમ તો આખું નામ એનું લખું છું, તમારી બુકમાં તો નથી લખતા. એનું નામ છે એસિટાલ્ડિહાઇડ ઇથાઇલ હેમી એસિટાલ એનું નામ છે. ચાલો, રેડી? હવે ફરીથી પાછું તમે જો વધારે C2H5OH નાખશો, કોની હાજરીમાં? શુષ્ક હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં. તો આ જે તમને કમ્પાઉન્ડ બનશે CH3 છે, અહીંયા શું છે? H છે તમારો. અહીંયા શું આવી ગયેલું છે? OC2H5 છે અને અહીંયા પણ OC2H5 છે. રેડી? તો અહીંયા તમે જે જુઓ છો એનું નામ શું છે? એસિટાલ્ડિહાઇડ તો છે જ. હવે ડાય શું છે? ઇથાઇલ એસિટાલ, બરાબર. અને અહીંથી પાણી શું થઈ ગયું હતું? છૂટું પડી ગયેલું છે. ક્લિયર? બરાબર છે. હવે પ્રશ્ન એ કેવો આવે છે કે આ મોનોહાઇડ્રિક ને બદલે સર ડાયહાઇડ્રિક સાથે પ્રક્રિયા કરે કે નહીં? ચોક્કસ કરે.
તમે મોનોહાઇડ્રેટ બે વખત આલ્કોહોલ લ્યો છો, એને બદલે એક જ છો, એટલે એક ડાયહાઇડ્રિક આલ્કોહોલ લઈ લ્યો કે જેમાં બે ઓ એચ હોય, જેમ કે મારી પાસે અત્યારે એસિટ આલ્ડીહાઇડ છે. આની પ્રક્રિયા અત્યારે એચ ઓ સી એચ ટુ સી એચ ટુ ઓ એચ સાથે તમે કરાવો છો. આ પ્રક્રિયા બહુ ધ્યાનથી તમે જોશો તો અહીંયાથી શું થઈ જશે, આ જગ્યા ઉપરથી પાણીનો ભાગ નીકળી જશે. અચ્છા, આ પ્રક્રિયા કરવા માટે હું છે ને પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડની જરૂર મને લાગશે, પીટીએસ, એની હાજરીમાં હું આ પ્રક્રિયા જે છે એ કરાવી શકીશ. એટલે એ પણ બહુ એસિડિક માધ્યમના રેફરન્સમાં બહુ સારી રીતે જે છે એ વર્ક કરતું હોય છે. આપણે બધા જાણીએ છીએ કે આનું નામ છે ઇથિલિન ગ્લાયકોલ. આનું નામ શું છે? ઇથિલિન ગ્લાયકોલ. અને આ તો આપણે બધા જાણીએ છીએ, ઇથેનાલ અથવા એસિટાલ્ડીહાઇડ. હવે તમે પીટીએસની હાજરીમાં રિફ્લક્સ કરશો, રાઈટ, તો સી એચ થ્રી છે, આ સી છે, અહીંયા એચ છે, આ ઓ છે, આ સી એચ ટુ છે, અહીંયા પણ ઓ છે, આ સી એચ ટુ છે, અને વધતા પાણી છૂટું પડી જશે. તો આને આપણે શું કહી શકાશે? તો કે આનું નામ છે એસિટાલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ ઇથિલિન, ઇથિલિન એસિટાલ. બરાબર, આ ચક્રીય તમને મળેલો છે. શું બનેલો છે તમારે બહુ ધ્યાનથી તમે જોશો તો અહીંયા ચક્રીય તમારી પાસે જે કીટાલ સંયોજન નીપજો તમને પ્રાપ્ત થાય છે. પણ એસિટોનના કેસમાં એવું કહેવાય છે કે એસિટોન જ્યારે પણ પ્રક્રિયા કરશે ત્યારે એ ડાયરેક્ટ ડાયહાઇડ્રિક સાથે જ કરે છે, એ મોનો મોનો એવી રીતે કરી શકતું કરતું નથી, અને સીધું જ તમને ચક્રીય સંયોજન આપે છે. જેમ કે અત્યારે આપણે જોઈએ તો આ ભાગ નીકળી ગયો. આ પ્રક્રિયા તમે જ્યારે પીટીએસની હાજરીમાં પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ જેવા એસિડિક માધ્યમની હાજરીમાં કરતા હતા, રિફ્લક્સ કરતા હતા, તો અહીંયા આપણને જે નીપજ બનતી હતી એ કંઈક આ રીતે આવતી હતી. અહીંયા પણ તમે જોશો તો અહીંયા ઓ સી એચ ટુ છે, એમ અહીંયા પણ તમે જોશો તો ઓ સી એચ ટુ છે, અને પાણીનો ભાગ શું થઈ ગયો છે, છૂટો પડી ગયો છે. આનું નામ છે એસિટોન, એસિટોન ઇથિલિન, ઇથિલિન કીટાલ. બરાબર છે? તો આ પ્રમાણે તમને એના કીટાલ સંયોજનો જે છે એ પ્રાપ્ત થઈ જશે. તો તમને ખ્યાલ આવે. હવે બીજું એક તમને ખાસ અહીંયા જો ઘણી વસ્તુ તમારી બુકમાં ન હોય પણ હું તમને એટલા માટે હું આપતો જાઉં છું કે જેથી મારું મિશન હું વારંવાર તમને યાદ કરાવું છું કે હું વધારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ આપને પ્રિપેર કરાવી રહ્યો છું. હવે તમારી પાસે આ જે કમ્પાઉન્ડ બન્યા હતા, આ બધા જે બન્યા ને, સપોઝ કે ચક્રીય જે સંયોજનો બને, જેમ કે તમારી પાસે સી એચ થ્રી છે, આ એચ છે, આ ઓ છે, જેમ કે અત્યારે મેં કીધું આ સી ટુ એચ ફાઈવ છે, આ ઓ સી ટુ એચ ફાઈવ છે, જે તમને અહીંયા બધા બનતા હતા છેલ્લા છેલ્લા કમ્પાઉન્ડ. હવે જો તમે એમાં પાણી, કારણ કે તમને ખબર છે એચસીએલનો રોલ શું છે, કે તમે હાઇડ્રોક્લોરિક એસિડ લીધો છે ને એનો બેઝો રોલ શું છે, આ પાણી છે ને એને ખેંચી લઈએ, જો ન ખેંચે ને તો રિએક્શન રિવર્સ થઈ જશે, પાછું આવશે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે જો તમે પાણીની હાજરીમાં એસિડની જલ વિભાજન કરશો તો ફરીથી પાછું તમને બધી મૂળ વસ્તુઓ પાછી તમને મળશે. એટલે બે મોલ ઇથેનોલ હતો તો એ તમને શું થઈ ગયો, બે મોલ ઇથેનોલ તમને પાછું આવી ગયો. એટલે આ તમારી પાસે એસિટાલ્ડીહાઇડ હતું અને બે મોલ તમને શું મળી ગયો, ઇથેનોલ પ્રાપ્ત થઈ જાય છે. તો તમને ખ્યાલ આવી ગયેલો હશે કે આ કીટોન સંયોજનોની પ્રક્રિયા, આની સાથેની પ્રક્રિયા, પણ અમે થોડુંક તમને વધારે જે છે એ આમાં સમજાવેલું છે. તમારી બુકની અંદર પણ આ રીતે જ આપેલું છે પણ થોડું કોમ્પેક્ટ વર્ણન છે એટલે મેં એને છૂટું છૂટું પાડીને અલગ અલગ રીતે સમજાવેલું છે. આ સાથે આપણું કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, જે આપણી બુકમાં ચાર ભાગ આપવામાં આવેલા હતા, એ અહીંયા પૂર્ણ થાય છે. આના પછીના લેક્ચરની અંદર આપણે હવે જે સ્ટાર્ટ કરશું એ છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કરી અને એમાંથી પાણીના અણુનું શું કરશું, આપણે વિલોપન કરશું. બરાબર છે? એને પણ બહુ ડિટેલમાં આપણે લઈ જશું. થેન્ક યુ વેરી મચ.